સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારન સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે તેમણે ન તો કોઈની સાથે પોતાનો ઓટીપી શેર કર્યો હતો કે ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું હતું, તેમ છતાં તેઓ સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છે. સાંસદ દયાનિધિ મારન પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિના પૌત્ર છે. આ મામલે સાંસદ દયાનિધિ મારને પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે તેમની સાથે 99,999 રૂપિયાનો ફ્રોડ થયો છે. સાંસદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની પત્નીને 3 અલગ અલગ નંબર પરથી કોલ આવ્યા. કોલ કરનાર શખ્સે સાંસદના પત્ની પ્રિયા મારનને ઓટીપી શેર કરવા માટે કહ્યું, જો કે તેમણે ઓટીપી શેર ન કર્યો. દયાનિધિ મારને જણાવ્યું કે તેમનું એક્સિસ બેંકમાં પોતાની પત્ની સાથે એક જોઈન્ટ એકાઉન્ટ છે, પરંતુ તેમની પત્નીનો નંબર આ એકાઉન્ટ સાથે લિંક નથી. દયાનિધિ મારને પોલીસને જણાવ્યું કે કોલ કરનાર પ્રથમ વ્યક્તિ હિન્દીમાં વાત કરી રહ્યો હતો, તેથી તેના પત્નીએ જ તેની સાથે વાત કરી. ત્યારબાદ તેમની પત્નીને 2 અલગ અલગ નંબરો પરથી કોલ આવ્યો. ત્રીજો કોલ કટ થયાના થોડી જ વારમાં તેમની પાસે મેસેજ આવ્યો કે તેમના સેવિંગ એકાઉન્ટમાંથી 99,999 રૂપિયા કપાઈ ગયા છે. આ રકમ એક જ ટ્રાન્ઝેક્શનમાં ડેબિટ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, GSTV.